કેશોદ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેત પેદાશો સદંતર નિષ્ફળ થયેલ તેવા ગામોની મુલાકાત લઈ નિષ્ફળ થયેલ પાકનું ખેડૂતોને વળતર મળે તે મુદ્દે આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં વિશાળ કાર્યક્રમ યોજાશે. જગતનું નાથ જગતના તાતની પરીક્ષા કરતો હોય એમ અડધું વર્ષથી ચોમાસું જાણે પૂર્ણ થવાનું નામ નથી લેતું. કમોસમી વરસાદથી એવું લાગે છે કે જાણે ચોમાસાની ફરીથી શરૂઆત થઈ છે. કેશોદ તાલુકાના કોઈ ગામ એવા નહીં હોય જ્યાં ખેડૂતોની ખેત પેદાશોને નુકસાન થયું ન હોય. અનેક ગામોમાં હાલમાં પણ ઉભેલી મગફળીમાં પાણી ભરેલા જોવા મળે છે. કોઈ ખેડૂતોના મગફળીના પાથરામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે તો અનેક ખેડૂતોના મગફળીના ભર પલળી રહ્યા છે. ખેત પેદાશો સાથે ઘાસચારો પણ સરી રહ્યો છે. અનેક એવા ખેડૂતો છે જેમને પશુઓ માટે ઘાસચારો પણ પૂરો થઈ ગયો છે અને ઘાસચારો રૂપિયા દેવા છતાં પણ મળતો નથી. ખેડૂતોએ વાવણી કરેલ ત્યારે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, નિંદામણ સહિત મોટા ખર્ચાઓ કરી ચૂક્યા છે. છતાં તૈયાર થયેલ ખેત પેદાશો ખેડૂતોની નજર સામે હાથમાંથી સીનવાઈ રહી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘણા દિવસોથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે, હજુ પણ નવી નવી સિસ્ટમ બંધાઈ રહી છે અને કમોસમી વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. આગાહી કરવામાં આવી છે, છતાં હાલના સંજોગોમાં ખેડૂતોને માત્ર આશ્વાસન આપવા પણ ધારાસભ્ય, સંસદ કે રાજકીય નેતાઓ, આગેવાનો ખેડૂતોની મુલાકાત લીધી નથી કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વળતર સહાયની જાહેરાત કરવામાં આવી નથી. કેશોદ તાલુકાના ખેડૂતોની લોક લાગણીની દયાને રાખી કેશોદ તાલુકાના જે ગામોમાં સદંતર પાક નિષ્ફળ ગયો છે તેવા ગામોની મુલાકાત લઈ નિષ્ફળ ગયેલા પાકનું ખેડૂતોને વળતર આપવામાં આવે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં કેશોદ જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં વિશાળ કાર્યક્રમોનું આયોજન થનાર છે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. જ્ઞાન યોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ, ચિત્રી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, ચિત્રી વિમેન્સ કોલેજ ઓફ એજ્યુકેશન BEd, MEd, ચિત્રી માસ્ટર ઓફ સોશિયલ સાયન્સ MSW કોલેજ તથા આ ટ્રસ્ટ સંચાલિત અન્ય સંસ્થાઓના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, આ સંસ્થા સાથે સંકળાયેલા આંતરિક કે બાહ્ય તમામ સભ્યો તેમજ સ્ટાફ મિત્રોને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આપનું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવી પ્રભુને મારી પ્રાર્થના. વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર. હેપી દિવાળી. થેન્ક યુ.